બુરસબારી માળિયા પાસે કચ્છના રેલવે બ્રિજનું કામ ચાલી રહ્યું છે. રેલવે બ્રિજ દરમિયાન ખાસ કરીને નર્મદાની જે મોટી 1800 mm ની પાઇપલાઇન છે, પાઇપલાઇનમાં ફરી એક પાછું ભંગાણ થયું હતું. આ ભંગાણને કારણે કચ્છને આ સપ્તાહ પાણી નહીં મળે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. અબડાસા વિસ્તારના ધારાસભ્યો ત્યાંથી પસાર થતા હતા, તેમણે આ પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરી તાત્કાલિક અસરથી પાણી પુરવઠા બોર્ડના સંબંધિત સત્તાવાળાને રજૂઆત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી વર્ષોથી આ પાઇપલાઇન સડી ગઈ છે, પરિણામે અવારનવાર ભંગાણ પડે છે અને કચ્છને પીવાના પાણીની પરિસ્થિતિ ગંભીરપણે ઉભી થતી હોય છે. હાલ દુષ્કાળની પરિસ્થિતિ હોય, પરિણામે ખાસ કરીને છેવાડાના વિસ્તારો અબડાસા અને લખપત વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચતો ન હોવાના કારણે ઢોરઢાંખરને પરિસ્થિતિ મુશ્કેલી થતી હોય છે. તાત્કાલિક અસરથી આ જે પાઇપલાઇનમાં સડો થયો છે તે બદલાવાની ખાસ તાકીદે જરૂર હોવાની વાત પણ અબડાસા લખપત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઉચ્ચારી હતી. આમ આ સપ્તાહ કચ્છને નર્મદાનું પાણી નહીં મળી શકે તે માટે તમામ ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને પાણીની સ્ટોરેજ કેપેસિટી વધારે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. સુરબારી પુલના બાજુમાં નર્મદા લાઈન લીકેજ થઈ ગઈ છે, તો આપણા બધામાં બધાને જાણ હશે સારી રીતે કે મેં આપણે સંકલનમાં તેમજ સરકારમાં પણ લખીને મોકલ્યું છે. 17/5 બરાબર હું ધાંગધ્રા લગનમાં જઈ રહ્યો હતો ત્યારે સુરબારી પુલમાં જે ઊભો રહી નીચે ઉતરી અને નર્મદા લાઈનનું પોઝિશન જોયું તો મને એમ લાગ્યું ખાસ આને રિપેરિંગની જરૂર છે અને એને સમારકામની જરૂર છે, એના કારણે નુકસાન ન થાય અને એ નુકસાન થાય તો આપણે કચ્છમાં પાણી બિલકુલ બંધ થઈ જાય અને એનાથી મોટો ખર્ચો આવી શકે છે. તો તાત્કાલિક રિપેરિંગ જરૂરથી નર્મદાના પાણી પુરવઠામાં બધે જાણ કરેલી અને છતાં પણ કોઈ નિર્ણયને આ જ લાઈન તૂટી ગઈ છે, પણ છતાં આજની તારીખમાં હું કહું કે જે પુલીઓ બને ઉપરથી જે ગાડીઓ નિમકની આવજાવ કરે છે અને નિમકના ઢગલા કરેલા છે તો એ દૂર કરીને હજી આ ઉપર જો ક્લેમ્પ મારવામાં આવે તો એ પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય. પછી વરસાદ પડે ત્યારે રિપેર કરે તો 2-4 દિવસ બંધ રહે નહીં. તો આના માટે ખરેખર તંત્રની બેદરકારી છે. આટલું આટલું જાણ કર્યા એમને, ઠેકાણું બધું એને મોબાઈલ દ્વારા એને મેસેજ મોકલ્યા, ઠેકાણાનું પોઈન્ટ બતાડ્યું આટલા કિલોમીટર માટે આ નંબરની લાઈન એના ઉપર નંબર મારેલા હોય છે એ નંબર પર મોકલેલા, છતાં અત્યાર સુધી કાંઈ કરેલ નથી. એટલે આનો મતલબ એવો છે સરકારશ્રીમાં આપણે રજૂઆત ગમે એ કરીએ, કોઈ પણ વિભાગનું હોય, પાણી પુરવઠા હોય કે એરિગેશન હોય કે કોઈ પણ હોય, એ તૂટે ત્યારે જ કામ કરવાનું, પહેલેથી કાંઈ એનું કરવાનું તકેદારી રાખતા નથી. અને આ સારી રીતે ભલામણ કરેલી, એમને સમજાવેલું, છતાં કરેલા એનું પરિણામ આજે આપણે ભોગવવું પડશે. અત્યારે પણ કહું છું બધું ખોલવાની જરૂર નથી, એને એક મોટો ક્લેમ્પ મારી દે, એ પુલીઓ ખોલી અને મોટો ક્લેમ્પ મારી દે અને પછી વરસાદ બહુ પડે ત્યારે પાણી તકલીફ હોય ત્યારે જે એનું સમારકામ કરે તો સારી રીતે થઈ જાય એમ જોઈએ. હું આજની તારીખમાં તમામ અધિકારીગણ, નર્મદા નગર નિગમના જે છે ભાઈઓ, જે ભેર નર્મદાના અત્યારે સુરબારીની બાજુમાં મોટા મોટા નિમકના ઢગલા પડ્યા છે, નિમકના પ્લોટ કરેલા છે, તો એના માટે તકેદારી લે, નકા અવારનવાર આપણે તકલીફ પડશે જેનાથી આ લાઈનો સડી જાય છે. આટલો આટલો સરકાર ખર્ચો કરે છે, આટલી આટલી સરકાર ચિંતા કરે છે, લોકોને પાણી ટાઈમ ટુ ટાઈમ મળે, દુષ્કાળ વરસશે એના માટે ખૂબ જ. અત્યારે કુંવરજીભાઈ આપણા મંત્રીશ્રી આવ્યા હતા, એમને પણ ધ્યાન દોર્યું, છતાં પણ જો આ જો તંત્ર ધ્યાન લેવા ના માગતા હોય ધ્યાનમાં લેવા તો બહુ ગંભીર બાબત કહેવાય. તાત્કાલિક આનું કામ થાય અને પાણી પાછું શરૂ થઈ જાય એવી હું આશા રાખું છું.